આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ? ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ? ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? લોઢું નથી, કાંઈ લાકડું નથી એમાં, નથી ખીલા નથી ખીલ્યો મારા ભાઈ, આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ? કેટલું સુંદર અને અદ્ભુત ભજન છે નહીં? જો તમે આ આખું ભજન સાંભળ્યું હશે તો તમે પણ જાણતા હશો કે કેટલી સહજ રીતે જીવનની સમજણ આપી છે આ ભજનમાં. આ દેહ શું છે, આ જીવન શું છે, જેવી અનેક બાબતોનો પ્રકાશ પાથરી આપણા સાધુ સંતો આપણને જીવનને જીવવાની રીતો શીખવીને ગયા છે. તો આજે દિવ્યધરા ગુજરાતનીમાં આ પાવન ભૂમિના સંતોની ગાથામાં, આ કડીમાં મારે તમને એવા એક દિવ્ય સંતની જીવનગાથાની વાત કરવી છે, જેમને આ ભજનની સાથે આશરે 100થી વધારે ભજનોની રચના કરી અને પ્રભુ ભક્તિ સાથે સમાજને ઉજ્જવળ માર્ગદર્શન પૂરું પાડ્યું અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આવા સૌરાષ્ટ્રના ગોંડલના રજવાડાના ભજનીક કહીએ કે એક સંત, એવા દાસી જીવન સાહેબની વાત તમારી વચ્ચે લઈને આવ્યો છું. નમસ્કાર, જમાવટ સાથે હું છું યશ. કહેવાય છે કે જેમના ભજનોમાં આત્મજ્ઞાન છે, જેઓ સૌરાષ્ટ્રની મીરા તરીકે ઓળખાયા છે, તો આવા દાસી જીવન સાહેબનો જન્મ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં સંવંત 1806માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના પાવન દિવસે થયો હતો. ધાર્મિક આસ્થા અને ઈશ્વરી શ્રદ્ધા વચ્ચે મોટા થયેલા દાસી જીવન સાહેબ નાનપણથી જ ભજન પ્રેમી જીવ હતા, એટલે રાત પડે અને તેમની ડેલીએ ભજન શરૂ થઈ જતા. કાયમ તેઓ આજુબાજુના ગામમાં ભજન કરતા અને પોતાના મનને ભક્તિના રંગમાં ડૂબેલું જ રાખતા. પણ કહેવાય છે ને કે આત્મજ્ઞાન એ ગુરુ વિના અધૂરું. જો ઈશ્વરના દર્શન કરવા હોય તો ગુરુનું જ્ઞાન થવું જરૂરી છે. એટલે આમ દાસી જીવન નાનપણથી જ કોઈ સારું ગુરુ મળે એની તપાસમાં રહેતા, કોઈ તેજસ્વી ગુરુ લાગે તો તેમને તેમના ગુરુ બનાવી લેતા અને તેમની કંઠી બંધાવતા. કહેવાય છે કે તેમણે 70 જેવી કંઠીઓ ગુરુ પાસે બંધાવી લીધેલી. આમ પ્રભુ ઉપાસનાના પંથે લાગેલા દાસી જીવણે 70 વખત ગુરુ બદલ્યા હતા. પણ ક્યાંય તેમને જેવા ગુરુની કલ્પના હોય એવા ગુરુ મળતા નહીં. તેવામાં એક વખત કલ્પનાના ગુરુ તરીકે તેમને ભીમ સાહેબનો ભેટો થાય છે. ત્યારબાદ તેમના શિષ્ય બન્યા પછી તેમની વાણી દિવ્ય સર્વાણી સ્વરૂપે દુનિયામાં વહેવા લાગી અને દાસી જીવન સાહેબ રવિભાણ સંપ્રદાયના પંથને અનેક ઊંચાઈએ લઈ ગયા. હવે જો એ પ્રશ્ન થાય કે જીવન સાહેબને દાસી જીવન સાહેબ કેમ કહેવામાં આવે છે, તો કૃષ્ણ ભક્ત જીવનદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવન તરીકે તેઓ જાણીતા બન્યા હતા. પોતે 14 ભુવનના સ્વામીની પટરાણી હોય એ રીતે એવા વેશ ધારણ કરતા અને પોતાની જાતને ભાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવનને સૌરાષ્ટ્રના મીરા પણ કહેવામાં આવતા હતા. આવા દિવ્ય અવતારી દાસી જીવનના જીવનકાળ દરમિયાન જોવા મળેલા પરચાની વાત કરીએ તો એક વખત ઘોઘાવદરથી દાસી જીવન તેમના શિષ્ય અને તેમના ભજન મંડળી સાથે તેઓ ભજન ગાતા ગાતા નીકળે છે તો રસ્તામાં તેમને તરસ લાગે છે. ત્યારે ખાલી કૂવો તેઓ જુએ છે અને તેઓ કોઈ સ્થાનિકને વાત કરે છે કે ભગત, આ કૂવામાં પાણી કેમ નથી? તો ભગત કહે છે કે ના, આ કૂવામાં તો વર્ષોથી પાણી નથી અને આ કૂવા સહિત આજુબાજુના ગામમાં કોઈ કૂવામાં પાણી નથી. આ કૂવાનો કસ જોવરાવ્યો પણ પાણી નથી. એટલે દાસી જીવણે કૂવામાં ઉતરીને કસ જોઈ દેવાની તૈયારી બતાવી. એટલે તેમણે ખાટલીમાં બેસાડીને કૂવામાં ઉતારવામાં આવ્યા. પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યું કે હવે મને કૂવાની બહાર કાઢો. ત્યારે પેલા ભગત હતા એણે કહ્યું કે ના ના સંત, હવે જ્યારે કૂવામાં પાણી આવે ત્યારે જ તમને કૂવાની બહાર કાઢીશું. તમે તો સંત છો ને, ત્યાં જ પાણી આવે તેવું કરો તો હું માનું, તો જ તમારી ભક્તિ સાચી. ત્યારે દાસી જીવણ કહે છે કે તમે મારા સંતના પારખા ના કરો. છતાં પેલા ભગત માનતા નથી. તેમના વધારે કહેવાથી અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફતે એ કૂવામાં મંગાવ્યો અને દાસી જીવણ પ્રભુને રીઝવવા અને પાણી લાવવા એક સાથે 4 ભજન કૂવામાં ગાય છે. અને તે વાતનું ઇતિહાસ સાક્ષી છે કે તેમના દાસીપણા અને સંગીતના જોરથી સૂકા કૂવામાં પાણી આવ્યા હતા. અને આવો ચમત્કાર જોઈને તે ભગત દાસી જીવણના પગે પડી ગયા અને આમ દાસી જીવણે પરચો પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત બીજો એક પરચો જો તમને જણાવું તો કહેવાય છે કે ગોંડલ સ્ટેટમાં કર ન ભરવાને કારણે દાસી જીવણને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તે દિવસે કહેવાય છે કે ખુદ કૃષ્ણ ભગવાન પોતે આવીને તેમનો દંડ ભર્યો અને દાસી જીવણને જેલમાંથી છોડાવ્યા હતા. તે કોરી ભગવાન દાસી જીવણને છોડાવવા માટે આપેલી તે કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે. તો આવા તો આ સંતના અનેક પરચાઓ છે જે દુનિયા આજે પણ યાદ કરે છે. અને પોતાના જીવનમાં ભક્તિ કરતા 75 વર્ષનું આયુષ્ય ભોગવીને સંવંત 1881ના વર્ષમાં
ઘોઘાવદર ગામમાં તેઓ સમાધિ લે છે અને તેઓ પોતાની ભક્તિ, પરચા અને સ્વલખિત ભજનોથી ગુજરાતની દિવ્ય ધરાની મહેક વધારી અને દુનિયામાં અમર તત્વ પ્રાપ્ત કરે છે. આમ દિવ્ય સંતોના પાવન જીવનના ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે. તો આ ગુજરાતની ધરતીના દિવ્ય સંતોની યશગાથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો જમાવટ.